વાતાવરણીય પ્રદૂષણમાં સૌથી પહેલા આપણે જોઈશું શુભ આવરણીય પ્રદૂષણ. શુભ આવરણીય પ્રદૂષણ ઘન અથવા વાયુમય કણોને લીધે થાય છે, જેમાં આપણે સૌથી પહેલા જોઈશું વાયુમય હવા પ્રદૂષક વિશે. વાયુમય હવા પ્રદૂષકો, વાયુમય હવા પ્રદૂષકોમાં આપણે સલ્ફરના ઓક્સાઇડ એટલે કે SOx, નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે NOx, હાઇડ્રોકાર્બન અને કાર્બનના ઓક્સાઇડ એટલે કે CO અને CO2 વિશે વાત કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ SOx. એટલે કે સલ્ફરના ઓક્સાઇડ. તો જ્યારે સલ્ફરયુક્ત અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. તેમાં આપણે જોઈએ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2. SO2 સામાન્ય વાયુમય સ્થિતિમાં હોય છે, એટલે કે તે વાયુમય સ્થિતિમાં હોય છે, જે પ્રાણી અને વનસ્પતિ માટે ઝેરી છે. પ્રાણી અને વનસ્પતિ માટે SO2 વાયુ ઝેરી છે. હવે SO2 વાયુના ઓછા પ્રમાણની હાજરીથી, એટલે કે ધારો કે તેનું ઓછું પ્રમાણ હોય, તો મનુષ્ય જાતિમાં શ્વસન તંત્રને લગતા રોગો, મનુષ્ય જાતિમાં શ્વસન તંત્રને લગતા રોગો જેવા કે દમ એટલે કે અસ્થમા, શ્વસન નળીમાં સોજો, અને બળતરા વગેરે થાય છે. હવે આપણે જોઈએ જો SO2 વાયુનો લીધે આપણને આંખમાં બળતરા થવી, આંખમાં બળતરા થવી, લાલ આંખ લાલ થવી, આંખમાંથી પાણી નીકળવું, વગેરે તકલીફો પણ થાય છે. હવે આપણે જોઈએ કે જો SO2 વાયુનું વધુ પ્રમાણ હોય તો ફૂલની કળી કડક થઈ છોડ પરથી ખરી પડે છે, તો વનસ્પતિમાં તેની અસર જોવા મળે છે. ફૂલની કળી
થઈ, છોડ પરથી ખરી પડે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે SO2 વાયુનું ઓક્સિડેશન ઉદીપક વગર ધીમું થાય છે, પરંતુ પ્રદૂષિત હવામાં રજકણો ઉદીપક તરીકે વર્તી સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. એટલે કે હવે એની પ્રક્રિયા આપણે જોઈએ કે SO2 વાયુનું રજકણો ઉદીપક તરીકે વર્તે છે અને SO3માં તેનું ઓક્સિડેશન થાય છે, માટે હવાની હાજરીમાં ઓછી સાથે પ્રક્રિયા કરીશું. આ પ્રક્રિયા ઓઝોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીથી પણ થાય છે. આ ઉપરાંત SO2 વાયુ ઓઝોન સાથે પણ પ્રક્રિયા કરી SO3 બનાવે છે. એ જ રીતે SO2+ હાઇડ્રોજન પેરોક્સાઇડ H2SO4 અહીં ઓઝોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે કે તે SO2નું SO3 અને SO2નું H2SO4માં અનુક્રમે ઓક્સિડેશન કરે છે. ફરીવાર આપણે જોઈએ ક્ષતિ આવરણીય પ્રદૂષણમાં આપણે પહેલા જોઈએ વાયુમય હવા પ્રદૂષકો, તેમ આપણે એક્સ વિશે વાત કરીએ તો સૌથી પહેલા એમાં જોઈશું સલ્ફર ડાયોક્સાઇડ. તો પ્રાણી અને વનસ્પતિ માટે તે ઝેરી છે, તેનું ઓછું પ્રમાણ શ્વસન તંત્રને લગતા રોગો વગેરે થાય છે, આંખના પ્રોબ્લેમો થાય છે, અને જો વધારે પ્રમાણ હોય તો ફૂલની કળી કડક થઈને છોડ પરથી ફરી પડે છે. આ ઉપરાંત તે હવામાં રજકણો ઉદીપક તરીકે વર્તે છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. આ ઉપરાંત ઓઝોન અને H2O2ની હાજરીમાં પણ SO2માંથી અનુક્રમે ઓક્સિડેશન થઈ SO3 અને H2SO4 બને છે. હવે આપણે બીજું જોઈએ નાઇટ્રોજનના ઓક્સાઇડ, એટલે કે NOx. નાઇટ્રોજનના ઓક્સાઇડ વાત કરીએ તો વાતાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ N2O એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ NO2 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો વાતાવરણમાં આ ત્રણ ઓક્સાઇડનું પ્રમાણ વિશેષ હોય છે. નાઇટ્રોજનના ઓક્સાઇડને NOx વડે દર્શાવીએ છીએ. હવે આપણને ખબર છે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ એટલે કે ડાઈ નાઇટ્રોજન N2 ડાયનાઇટ્રોજન N2 અને ડાયઓક્સિજન O2. આપણને ખબર છે N2 નું પ્રમાણ સૌથી વધારે છે, એટલે કે 78% છે. ઓક્સિજન નું પ્રમાણ છે 21%. હવે ચોક્કસ પરિસ્થિતિમાં બંને એકબીજા સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ઓક્સાઇડના ઓક્સાઇડ બનાવે છે. હવે આપણે વાત કરીએ NO2, મુખ્યત્વે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2નું ઓક્સિડેશન થઈને નાઇટ્રેટ આયન બને છે, જે જમીનમાં પ્રવેશે છે, જે જમીનમાં પ્રવેશે છે અને ખાતર તરીકે કામ કરે છે. પ્રવેશે છે ત્યારે ખાતર તરીકે કામ કરે છે. તો આ આપણે તેનો NO2 નો ઉપયોગ કરી શકીશું.
આ ઉપરાંત આપણે જોઈએ કે કેવી રીતે NO2 વાયુ છોડે છે. વાહનોમાં એન્જિનમાં ઊંચા તાપમાને અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજન જવાથી નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનો અસરકારક જથ્થો મળે છે. એટલે આપણે અહીંયા જોઈએ તેની બનાવટ. તો પેલું વાતાવરણમાં ડાયનાઇટ્રોજન અને ઓક્સિજન વાયુના સંયોજન જવાથી આપણે જોયું તે રીતે 483 કેલ્વિન તાપમાને NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે. અને આ NO તરત જ ડાયોક્સિજન સાથે પ્રક્રિયા કરી અને NO2 વાયુ આપે છે, જેને આપણે કહીશું નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે આપણે સમતાપ આવરણ માટે વાત કરીએ. તો સમતાપ આવરણ માટે સમતાપ આવરણ, તો સમતાપ આવરણમાં આપણને ખબર છે કે ત્યાં ઓઝોન વાયુ હશે, માટે ત્યાં નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NO સાથે ઓઝોનની પ્રક્રિયા થવાથી NO2 વાયુ મળે છે. અને આ પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે, એટલે કે આ પ્રક્રિયા ઝડપી હોય છે. હવે આપણે આ NOx નાઇટ્રોજન ઓક્સાઇડના ઉદ્ગમ સ્થાનો વિશે વાત કરીએ. ઉદ્ગમ સ્થાનો તો જંગલોમાં થતો દહ એટલે કે જંગલોનું દહન, જંગલોનો કાપવાથી વાહનોનો ધુમાડો, ખનિજ તેલ, કોલસા અને કુદરતી વાયુનું દહન, સુપરસોનિક વિમાનોનો બહાર નીકળતો ધુમાડો, વગેરે નાઇટ્રોજનના ઉદ્ગમ સ્થાનો છે, એટલે કે વગેરેમાંથી નાઇટ્રોજન ઉદ્ભવે છે. હવે આ નાઇટ્રોજનની અસરો વિશે વાત કરીએ. તો અસરો, નાઇટ્રોજન ડાયોક્સાઇડની અસરો સૌથી પહેલા આપણે જોઈએ. તો વધારે પ્રમાણ હોય, જો NO2 નું અથવા વધારે પ્રમાણ હોય તો વધુ પ્રમાણ NO2 ને લીધે વનસ્પતિના પણોને નુકસાન પહોંચે છે. વનસ્પતિના પણોને નુકસાન પહોંચે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ધીમી પડે છે. ખાસ યાદ રાખવાનું, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ધીમી પડે છે. આ ઉપરાંત આ NO2 વાયુ, NO2 માટે આપણે વાત કરીએ કે ફેફસા માટે દાહક પદાર્થ છે. ફેફસા માટે દાહક પદાર્થ છે. તેનાથી
બાળકોમાં શ્વસન તંત્રના ગંભીર રોગ થાય છે. બાળકોમાં શ્વસન તંત્રના ગંભીર રોગ થાય છે. આ ઉપરાંત સજીવ પેશીઓ માટે અત્યંત નુકસાનકારક છે. સજીવ પેશીઓ માટે અત્યંત નુકસાનકારક છે. આ ઉપરાંત તે ધાતુઓ અને કાપડના રેસાઓને નુકસાન પહોંચાડે છે. ધાતુઓ અને કાપડના રેસાઓને નુકસાન પહોંચાડે છે. હવે વાયુમય હવા પ્રદૂષકમાં આપણે ત્રીજું જોઈએ, હાઇડ્રોકાર્બન. તો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનને હાઇડ્રોકાર્બન કહે છે. વાહનોમાં વપરાતા બળતણના અપૂર્ણ દહનથી તથા બીડી સિગરેટના સેવનથી ઉત્પન્ન થતા ધુમાડામાં 3,4-બેન્ઝપાયરીન જેવા હાઇડ્રોકાર્બન હોય છે. હાઇડ્રોકાર્બનના પહેલા આપણે ઉદાહરણ જોઈએ તો જનરલી બેન્ઝીન અને બીજું છે અને આપણે કહીશું 3,4-બેન્ઝપાયરીન. આ 3,4-બેન્ઝપાયરીન એ મુખ્યત્વે વાહનોમાં વપરાતા બળતણના અપૂર્ણ દહનથી વાહનોમાં વપરાતા બળતણના અપૂર્ણ દહનથી તથા બીડી સિગરેટ ના સેવનથી ઉત્પન્ન થતા ધુમાડામાં હોય છે. ઉત્પન્ન થતા ધુમાડામાં હોય છે. આ કેન્સરજન્ય પદાર્થો છે. આ ઉપરાંત આપણે કહી શકીએ એટલે કે તેનાથી કેન્સર થાય છે. આ ઉપરાંત તે છોડની પેશીઓને તોડે છે, એટલે કે વનસ્પતિમાં પણ તેની અસર જોવા મળે છે. પાણો, ફૂલો અને કાચા પર આવરણ બનાવે છે. પાણો, ફૂલો અને કાચા પર આવરણ બનાવે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું કે 3,4-બેન્ઝપાયરીન અને બેન્ઝીન એ કેન્સરજન્ય છે અને તેનાથી છોડની પેશીઓને નુકસાન થાય છે. પર્ણો, ફૂલો અને કાંટા પર પણ આવરણ બનાવે છે અને તે મુખ્યત્વે વાહનોમાં વપરાતા બળતણના અપૂર્ણ દહનથી અને બીડી સિગરેટના સેવનથી 3,4-બેન્ઝપાયરીન ધુમાડામાં ઉદભવે છે. હવે આપણે વાત કરીએ ચોથું છે કાર્બનના ઓક્સાઇડ.
ના ઓક્સાઇડ, તેમાં આપણે સૌથી પહેલા આપણે જોઈશું કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO. હવે આપણે જોઈએ તેના વિશે, તો કાર્બન મોનોક્સાઇડ અતિ ગંભીર હવા પ્રદૂષક છે. અતિ ગંભીર હવા પ્રદૂષક છે. આ ઉપરાંત તે રંગવિહીન, વાસવિહીન અને અતિ ઝેરી વાયુ છે. તે કાર્બનના અપૂર્ણ દહનથી ઉદ્ભવે છે. આગળ જોઈએ આપણે, ઉદ્ભવ સ્થાન. કાર્બનના અપૂર્ણ દહન એટલે કે વાહનોમાંથી નીકળતા ધુમાડામાં તથા લાકડા, કોલસો પેટ્રોલિયમ વગેરેના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ ઉદ્ભવે છે. એટલે કે પ્રક્રિયા દ્વારા આપણે દર્શાવી શકીએ, 2 મોલ કાર્બન પ્લસ O2 અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ મળે છે. હવે આપણે આ કાર્બન મોનોક્સાઇડ વાયુની અસરો વિશે જોઈએ. વાત કરીએ કે કાર્બન મોનોક્સાઇડ વાયુ આપણા શરીરમાં પ્રવેશી તે આપણા શરીરમાં પ્રવેશી રુધિરમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાય, રુધિરમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે. કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે. અને આ ઓક્સિજન હિમોગ્લોબિન સંકીર્ણ સંયોજન કરતા 300 ગણો વધારે સ્થાયી હોય છે. એટલે કે કાર્બોક્સી હિમોગ્લોબિન સંયોજન संकीर्ण संयोजन करता 300 ગણું થાય છે. માટે જ્યારે આપણા શરીરમાં કાર્બોક્સી હિમોગ્લોબિન નું પ્રમાણ
4% જેટલું થાય છે. ત્યારે રુધિરમાંના હિમોગ્લોબિનની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. હિમોગ્લોબિનની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. તેના કારણે ઘણી અસરો જોવા મળે છે, જેમ કે માથાના દુખાવો, માથામાં દુખાવો, આંખની દ્રષ્ટિમાં નબળાઈ, હૃદય અને રક્તવાહિનીના કાર્યમાં ખલેલ પહોંચે છે. હૃદય અને રક્તવાહિનીના કાર્યમાં ખલેલ પહોંચે છે. આ ઉપરાંત ધૂમ્રપાનથી સીઓ ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરમાં ફેફસા મારફતે અથવા તો ફેફસા દ્વારા પ્રવેશી આપણને નુકસાન પહોંચાડે છે. આથી જ સિગરેટના ખોખા પર કાનૂની ચેતવણી ધૂમ્રપાન જીવલેણ છે એવું છાપવામાં આવે છે. આ ઉપરાંત જો સગર્ભ સ્ત્રી ધૂમ્રપાન કરે તો તેના રુધિરમાં સીઓ વાયુનું પ્રમાણ વધવાને લીધે કસુવાવડ અથવા તો અને સ્વયં ભૂગર્ભપાત અને બાળકમાં વિકૃતિ આવવાની શક્યતા વધી જાય છે. હવે આપણે કાર્બનના ઓક્સાઇડમાં આપણે કાર્બન મોનોક્સાઇડ વિશે જોયું. હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ વિશે વાત કરીએ. બીજું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. તેમાં આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ એ હવામાનનો કુદરતી ઘટક છે, જે દરેક વનસ્પતિ માટે જરૂરી છે. સામાન્ય વાતાવરણમાં તેનું પ્રમાણ 0.03% જેટલું હોય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી ઊર્જા મેળવવા માટે ઉષ્મીગત તેનો આપણે સ્ત્રોત જોઈએ. તો પહેલું છે
શ્વાસોશ્વાસથી બીજું છે ઉર્જા મેળવવા માટે અશ્મિગત બળતણના દહનથી અશ્મિગત બળતણના દહનથી ત્રીજું છે સિમેન્ટના ઉત્પાદન દરમિયાન ચૂનાના પથ્થરનું વિઘટન થવાથી ચૂનાના પથ્થરના વિઘટનથી ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 તેનું વિઘટન કરીશું તો કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ મળે છે. હવે તેથી વાતાવરણમાં CO2 વાયુનું પ્રમાણ વધે છે. આમ આપણે કહી શકીએ આ બધાને લીધે વાતાવરણમાં CO2 વધે છે, પરંતુ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે વાતાવરણમાંના CO2નો ઉપયોગ કરે છે. વાતાવરણમાંના CO2નો ઉપયોગ કરે છે ઉપયોગ કરી CO2નું પ્રમાણ ઘટાડે છે. પરંતુ વધતી જતી વસ્તી અને મનુષ્યની લોકવૃત્તિને સંતોષવા માટે જંગલો કાપવાથી અને અશ્મિગત બળતણનો વપરાશ વધવાથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે. હવામાં CO2નું વધતું જતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. હવે આપણે જોઈએ જેમ જેમ CO2 વાયુનું પ્રમાણ વધે CO2નું પ્રમાણ વધે તો પૃથ્વીનું તાપમાન પણ વધે છે. પરિણામે ધ્રુવીય બરફના ખડકો પીગળવાથી દરિયાઈ સપાટી દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવશે. આથી નદીમાં પૂરની સંખ્યા અને તીવ્રતામાં વધારો થશે, જેથી દરિયા કિનારાના વિસ્તારોને ખૂબ જ નુકસાન થશે અને જમીનનું પણ ધોવાણ થશે.